ગાવી રહ્યા છે, સાથે જ તમામ પક્ષોએ ડોર ટુ ડોર પ્રચારમાં પણ જોતરાયા છે. ત્યારે આવો જોઈએ સેજપુર બોઘા વોર્ડ વિસ્તારમાં કેવી રીતે થઈ રહ્યો છે કોંગ્રેસનો પ્રચાર. સેજપુર બોઘા વોર્ડ વિસ્તારમાં મતદારોનો જુરો જુસ્સો રહેલો છે. વિસ્તારમાં એકતરફી મતદાન થયું નથી, જેના કારણે ભાજપ અને કોંગ્રેસ બંને બેઠકો હાંસલ કરવામાં સફળ થયા છે. ત્યારે નવા મેનિફેસ્ટો અને ગત વર્ષે કરેલા વિકાસના કાર્યોને લઈને કોંગ્રેસના પક્ષના ચાર ઉમેદવારો જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે. સેજપુર બોઘા વિસ્તારની ઓળખ સેજપુર ટાવર આવેલો છે. વિસ્તારની શોભા વધારતું બાગ બગીચા અને જિમ્નેશિયમ સહિત સાનુકૂળ વાતાવરણ સાથે લાઇબ્રેરી અને આરોગ્ય માટે આરોગ્ય કેન્દ્ર પણ ઉપલબ્ધ છે. ત્યારે પ્રચાર પ્રસારમાં વ્યસ્ત સેજપુર બોઘા વોર્ડના ઉમેદવારો સાથે અમારા સંવાદદાતાએ સીધી જ વાતચીત કરી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉમેદવારો છે તે ડોર ટુ ડોર પ્રચારમાં જોડાયા છે. સીધી જ રીતે અહીંના દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ. સૈજપુર વોર્ડ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં ઉમેદવારો છે તે ડોર ટુ ડોર પ્રચાર છે તેની અંદર જોતરાયા છે. સીધી જ રીતે અહીંના ઉમેદવાર છે તેઓની સાથે હું સીધી જ રીતે વાત કરીશ. તેઓ શું કહેવા માગે છે, આજે ડોર ટુ ડોર પ્રચાર ચાલી રહ્યો છે, શું કહેશો? ખૂબ આનંદની વાત છે. આજે જે અમે ડોર ટુ ડોર પ્રચાર કરીએ છીએ, ક્યાંક ને ક્યાંક અમને પ્રજાનો ખૂબ આવકાર મળી રહ્યો છે. પ્રજા અમને ખૂબ સહર્ષ રીતે સ્વીકારી રહી છે. જ્યારે અમે ડોર ટુ ડોર પ્રચાર લેવા જઈએ છીએ ત્યારે અમને સ્થાનિક સમસ્યાઓ, સ્થાનિક મુદ્દાઓ, જે નવો વિસ્તાર અમારો જે આવ્યો છે ત્યાં અમને ખબર પડે છે કે લોકોની સમસ્યા ઠેર ને ઠેર રહી છે. અહીંયા 5 વર્ષ સુધી ભાજપના કોર્પોરેટરો રહેવા છતાં પરિસ્થિતિ પબ્લિક જનતા એની એ જ ભોગવી રહી છે. અમે પ્રજાની વચ્ચે જ્યારે આ રીતે જે ડોર ટુ ડોર રાઉન્ડ લેવા જઈ રહ્યા છીએ ત્યારે સ્થાનિક પ્રજામાંની સાથે મન મૂકી ખુલ્લા મને ભાજપની જે નિષ્ફળતાઓ છે, ભાજપની જે પડતી, જે ભાજપે જે કામ નથી કર્યા એ બધી અમારા ખુલ્લા મને અમારી સાથે ચર્ચા કરે છે. અને એ વાતનો અમને એ એક અહેસાસ થાય છે કે સત્તામાં હોવા છતાં, કોર્પોરેશનમાં ભાજપની સત્તા હોવા છતાં કોર્પોરેટરો ક્યાંક ને ક્યાંક કામ કરવામાં નિષ્ફળ થયા છે, એટલે જ પ્રજા એમને જાકારો આપી રહી છે. જે ફરી એકવાર પક્ષે આપની ઉપર મોહર મારી છે, શું કહેશો અને હવે કેવા કાર્યોને લઈને આગળ વધશો? ગત 5 વર્ષના અમારા જે કાર્યકાળ દરમિયાન પાર્ટીએ, કોંગ્રેસ પક્ષે અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ ક્યાંક ને ક્યાંક અમારી કામ કરવાની એક સાચી પદ્ધતિ, પ્રજાની વચ્ચે જવાની અમારી જે નીતિ હતી, પ્રજાની વચ્ચે અમે જે વિશ્વાસ સંપાદન કર્યો એ જ જોઈ પક્ષે અમને ફરીથી પ્રજાની જનતાની સેવા માટે અમને પ્રજાની વચ્ચે ફરીથી મોકલ્યા છે. એટલે પ્રજાએ અમારી વચ્ચે, પ્રજા પર અમારો જે વિશ્વાસ મૂક્યો છે એ જ પ્રમાણે પક્ષે પણ અમને વિશ્વાસ રાખી અને અમે પ્રજાની વચ્ચે મૂક્યા છે. ચોક્કસથી, તો અહીં સ્થાનિકો છે તેઓની સાથે પણ સીધી જ રીતે વાતચીત કરીશ કે તેઓ શું કહેવા માગે છે. ઉમેદવારો આપની પાસે આવે છે, કઈ આસ લઈને આવો છો ને તેઓના કયા કાર્યો રહ્યા છે કે જેને લઈને હવે તમે તેમને આખરી મોહર આપશો? હું સૈદપુર બોઘા વોર્ડના અંદર રહું છું. મારું નામ નરેશ નાડિયા છે. ટૂંક સમય પહેલાં જે કોરોના કાળ ગયો એ દરમિયાન કોંગ્રેસના બંને કોર્પોરેટરોએ સતત મહેનત કરીને પ્રજાની વચ્ચે રહી અને જે તે પ્રશ્નો હતા એ ઉકેલ્યા છે. જોડે રહીને 2 ટાઈમ જમવાનું આપવા આવતા હતા. ત્યારે ભાજપની સત્તા હોવા છતાં, ભાજપના 4 કોર્પોરેટર હોવા છતાં કોઈ અમારી સામું જોવા આવતું નથી અને એના જ અનુલક્ષી આજે અમે એમને ખોબલે ને ખોબલે મત આપશું. 4 પેનલના જંગી બહુમતીથી જીતાડી સૈદપુર બોઘા વોર્ડની અંદર નવું પરિવર્તન કરશું એવી આજે અમે આમ જનતા વતી અમને અમે એક બાય ધરી આપીએ છીએ. અન્ય એક ઉમેદવાર આપણી સાથે સીધી જ રીતે જોડાયા છે, તેઓની સાથે તેમજ સ્થાનિકો સાથે પણ સીધી જ રીતે વાત કરીશું. સુભદ્રાબેન, શું કહેવા માગો છો આજે આ ચૂંટણી? આજની જનતાને હું જીતાડવાની અપેક્ષા રાખું છું. એમના કામ જોઈ, એમનો સમાજ સંજોગ જોઈ, એક વખત ને 3 વખત જરૂર સમાજ સંજોગને સ્થાન તેને બદલી અને હું વોટ આપવા સવારે 7 વાગે પણ પહોંચી જવા તૈયાર છું. કારણ કે આ નવયુવાનો છે, જે નવા લોકો ઉમેદવાર છે 18 વર્ષવાળાને, એમને પણ તમે શું કહેશો કે લોકોએ મતદાર જવા ચોક્કસ જવું જોઈએ? જરૂર જનતાને આવે પક્ષ, આપણે આ કોંગ્રેસને જ લાવવાની છે. કારણ કે આજ સુધીમાં આવા કપરા સમય સંજોગોમાં કોઈ માણસ અમારી વચ્ચે અમને પૂછવા આવ્યું નથી કે તમને શું તકલીફ છે. એ વખતે અમને અમારા આ કોંગ્રેસ પક્ષના ગોવિંદભાઈની એ માણસોએ અમારી 3 વખત દિવસમાં ખબર લીધી અમારી દવા, અમને અમારી હાજરી કે તમારી શું તકલીફ છે. પાણી, ગટર, ઇલેક્ટ્રિક બધા સમાજ સંજોગ અમને પૂરેપૂરો સહકાર આપી અમને આઝાદ બનાવ્યો છે. એટલે અમને તમને વોટ આપીશું અને આઝાદ બનાવીશું. કોંગ્રેસ પાર્ટીને કોંગ્રેસ જિંદાબાદ.
તેઓ પણ શું કહેવા માગે છે? અહીં બાળકો છે તે પણ જોડાયા છે, કારણ કે મહત્વનું રહ્યું કે તેઓ પણ એક નવી આસ લે અને જે આ આવ્યા છે ઉમેદવારો છે તે તમામ લોકો અહીં ઉપસ્થિત થયા છે. તો અહીંની જે જનતાઓ છે તે હવે આ પક્ષ ઉપર મહોર લાગશે. ત્યારે સ્થાનિક સાથે સીધી જ રીતે વાત કરીશું, તેઓ શું કહેવા માગે છે? ઉમેદવારો આપના દ્વારે આવ્યા છે, શું કહેશો? આજે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે સ્થાનિક મુદ્દાઓના આધારિત હોય છે. જ્યારે અમને આજે એક ગર્વ થાય છે કે કોંગ્રેસ પાર્ટીએ અલગ અલગ સમાજના અલગ અલગ ઉમેદવારો અમને સોંપ્યા છે, વત્તા જે પોતે કાર્યક્ષમ છે કે જેઓ સેવાભાવથી અમારી વચ્ચે આવ્યા છે એમનો અનુભવ પણ છે કે એ લોકો સેવાભાવી છે. તો અમે જનતા તો સેવાભાવી માણસને જ અહીંયા આવકારો આપીશું અને એમને જંગી બહુમતીથી જીતાડવાની કોશિશ કરીશું. તો ચોક્કસથી અહીં આવેલા ઉમેદવારો છે તેઓને જંગી બહુમતીથી જીતાડવાની જે વાયદા છે તે આપવામાં આવે છે. ફરી એકવાર દ્રશ્ય છે તે હું આપને બતાવવા માંગીશ. અહીંના જે સ્થાનિક લોકો છે તેઓના દ્રશ્યો છે કે આ સૈસપુર વોર્ડ વિસ્તારની અંદર આ તમામ લોકો જે છે તે ઉમેદવારો સાથે જોડાયા છે, ડોર ટુ ડોર પ્રચારની અંદર પણ જોડાયા છે અને જંગી બહુમતીથી આ ઉમેદવારોને જીતાડવાના જે વાયદા છે તે અહીંની સ્થાનિક પબ્લિક છે તે કરી રહી છે. કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ. સૈજપુર બોધા વોર્ડમાં મહિલા ઉમેદવાર છાયાબેન સોનવણે છે, જેઓના પરિવાર 1980થી સામાજિક અને રાજકીય રીતે કાર્યરત છે. 2015માં મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે સેવા આપી પ્રજાના પ્રશ્નોને વાચા આપી છે. તો પરિવારના મુરબ્બી દેવિકાબેન સોનવણે 2000થી 2005 સુધી સૈજપુર વોર્ડ વિસ્તારમાં કાઉન્સિલ રહ્યા હતા. પતિ પણ હંમેશા પડછાય બનીને વિસ્તારમાં છેલ્લા 27 વર્ષથી ક્લિનિક ધરાવીને પ્રજાના સેવાના કાર્યોમાં સહભાગી થયા છે. મહિલા ઉમેદવાર મીનાક્ષીબેન પટેલ પણ છેલ્લા 15 વર્ષથી સામાજિક અને ધાર્મિક કાર્યોમાં સક્રિય ભૂમિકા ભજવેલ છે. ઉમેદવાર વિષ્ણુભાઈ ઠાકોર છેલ્લા 25 સામાજિક અને ધાર્મિક કાર્યોમાં સક્રિય ભૂમિકા ભજવેલ છે, ત્યારે ઉમેદવાર ગોવિંદભાઈ પરમાર પણ છેલ્લા 31 વર્ષથી પ્રજાકીય કાર્યો માટે તત્પર ઉમેદવાર છે. 2015થી મ્યુનિસિપલ કાઉન્સિલ રહ્યા છે અને કોરોના કાળમાં જરૂરિયાતમંદોના ઘરે ઘરે જઈને ફૂડ પેકેટ અને અનાજની કીટો પહોંચાડવાનું કાર્ય કર્યું છે. તો સાથે જ આંતરરાજ્યના મજદૂરોને માદરે વતન મોકલવામાં પણ સી ફાળો આપી ચૂક્યા છે. જે તમામ મુદ્દાઓને લઈને ચારે ઉમેદવાર ડોર ટુ ડોર પ્રચારમાં લાગી ગયા છે અને પોતે કરેલા વિકાસના કાર્યોને લઈને જીતની ખુશી વર્તાવી રહ્યા છે. કેમેરામેન ગૌતમ ધુલેરિયા સાથે રિપોર્ટર દીપક મકવાણા,